1987-88 वर्ष दरमियान स्वर्गीय नरेन्द्र भाई गांधी जेते समय कॉर्पोरेटर था ते वखते सौथी पहलो ब्लड कैम्प बालाजी रोड थी शुभारंभ करवामां आव्यो हतो। काचनी बॉटल 500 ml बॉटल लांबी मोटी सोई अने खूब ज आखा दिवसना अनेक लोको आवे, परंतु ए कैम्पमां 30-40 ब्लड एकत्र थाय एटले खूब सफळ कैम्प गणातो ए समय हतो। परंतु सूरत महानगरमां आ रक्तदान शिबिरनी शरूआत करावनार स्थापक अने ब्लड बैंक ते पण बालाजी रोडमां सूरत जनरल हॉस्पिटलमां पहले माळे, आ बधानी पाछळ जो कोईनुं महत्वनुं योगदान होय तो ये स्वर्गीय नरेन्द्रभाई गांधीनुं छे। ज्यां ज्यां ब्लड कैम्प शिबिर योजाता होय, आजे भले खूब मोटा प्रमाणमां थता होय अनेक संस्था होय, परंतु सूरतनी अंदर जे जागृति जे अवेरनेस जे शरूआत એમણે જે જોત જગાવી હતી રક્તદાન કરો અને લોકોના જીવ બચાવો, આજે સૌથી પ્રથમ નામ જો લેવાતું હોય તો સ્વર્ગીય નરેન્દ્રભાઈ ગાંધીનું, અને એમના માનમાં આજે જે પ્રમાણે એમના દીકરા મહેકે પણ એ જ પરંપરા જીવંત રાખી છે અને આજે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, તમામ આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। નીતેશ મહેતા, પીઆરઓ, સુરત રક્તદાન કેન્દ્ર। સુરત શહેરમાં સ્વૈચ્છિક રક્તદાન જાગૃતિ જેમણે પાયો નાખ્યો છે એવા સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ ગાંધી, એમનો આજે જન્મદિવસ છે 26/11। એ નિમિત્તે અમે નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ અને સુરત માનવ સેવા સંઘ છાયડો, જેનું આજે રજત જયંતિ વર્ષ ચાલી રહ્યું છે, તેના ઉપક્રમે આજે મહારક્તદાન શિબિરનું આયોજન ગોઠવ્યું છે। નરેન્દ્રભાઈ ગાંધીના બધા જે જૂના મિત્રો ખરા કે જેમણે રક્તદાન ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ કરી અને લોકોને જરૂરિયાતના સમયે બ્લડ અપાયું છે અને આપતા રહે છે, હમણાં પણ તમે જાણો કે દિવાળીનો માહોલ અને વેકેશનને લીધે શહેરમાં બ્લડની ખેંચ છે, ને એના કારણે આજે અમે લગભગ 500થી વધારે સંખ્યામાં બ્લડનો ટાર્ગેટ રાખ્યો છે, ને તમે જોઈ શકો છો કે આજે દરેકે દરેક ચેટ પર બધા બ્લડ ડોનરો રક્તદાન કરી રહ્યા છે, અને મારી બધાને ખાસ વિનંતી કે આજે તમે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરો અને તમારા મિત્રોને પણ અચૂક મેસેજ આપો કે આજે દયાજી આશ્રમ ખાતે 5:30 સુધી આ કેમ્પ ચાલુ રહેશે। મહેક નરેન્દ્રકુમાર ગાંધી, હાલ હું પીપલ્સ બેંકના ડિરેક્ટર તરીકે કાર્યરત છું। આજે 26/11/2023 એટલે કે નરેન્દ્રભાઈ ગાંધી સ્વર્ગસ્થ જે મારા પિતાશ્રી છે એમની જન્મજયંતિ છે। આજે જો જોવા જઈએ તો 69મી એમની જન્મજયંતિ છે, અને આજના દિવસે વર્ષોથી એટલે કે એ 2020માં કોરોના કાળ દરમિયાન એક્સપાયર થયા ત્યારથી આ સતત ચોથું વર્ષ અમે એમની જન્મજયંતિ રક્તદાનના કાર્યક્રમથી ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમમાં અમારી સાથે છાંયડો સંસ્થા પણ જોડાયેલી છે। જેમ તમે જાણો છો કે શહેરની વસ્તી વધતી જાય છે અને રક્તની અછત વર્તાતી જાય છે, દિવાળી કાળ દરમિયાન તમને જો માહિતી હોય તો દિવાળી બાદ રક્તની ઘણી અછત હોય છે, તો 26/11 એ એવી તારીખ છે કે દિવાળી બાદ જનરલી નવેમ્બરમાં આવતી હોય, જેના કારણે આ જે રક્તની અછત છે એને નિવારવાનો પ્રયત્ન અમારા થકી કરવામાં આવી રહ્યો છે। નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળના સહયોગથી, છાંયડો સંસ્થાના સહયોગથી આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા વર્ષોથી આ કેમ્પ થાય છે, એટલે કે છેલ્લા 4 વર્ષથી થાય છે, અને અવિરત ચાલતો રહે એવા પ્રયત્ન અમારા રહેશે, અને લોકોને અમે રક્ત પૂરું પાડતા રહીએ। જેમ એક વ્યક્તિનું રક્તદાન એ 3 વ્યક્તિને જીવતદાન જે કહેવામાં આવ્યું છે એને સાર્થક કરવાનો પ્રયત્ન અમારા દ્વારા આજરોજ કરવામાં આવી રહ્યો છે। થેન્ક યુ। બિલકુલ, આજે અમારા ખાસ અંગત મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ નરેન્દ્ર ગાંધીનો જન્મદિવસ છે। કદાચ અતિશયોક્તિ નથી કરતો, પરંતુ સુરતમાં જે રક્તદાનની પ્રવૃત્તિને માટે જે કંઈ અવેરનેસ આવી છે એનો પ્રણેતા એ નરેન્દ્ર ગાંધી જ છે। અમે એમના મિત્રો છીએ, અમે ખભે ખભા મિલાવીને આ રક્તદાનની પ્રવૃત્તિમાં એની સાથે રહેતા હતા। અમને એવો એક વિચાર આવ્યો કે ભાઈ, આપણે જ્યારે પણ એને કંઈક પણ સ્મરણાંજલિ કે કંઈક આપીએ તો શું કરીએ એમ। એમના દીકરા મહેકની સાથે મળીને ચર્ચા વિચારણા કરી અને એના જન્મદિવસે, દર જન્મદિવસે બ્લડ કેમ્પ યોજવો એવું અમે નક્કી કર્યું।
एना भागरूपे आज आ ब्लड कैम्प है, आज एम जन्मदिवस है, आज एमने अमे स्मरणांजलि आपीए छे। एमा पण आ वखते सोनामा सुगंधनी जेम छाइडो संस्था जे पण सूरतनी खूब ज सेवाभावी संस्था छे एने पण 25 वर्ष पूर्ण थाय छे, एटले एमना पण करता करता माननीय भरतभाई शाह साहेबे पण आमां खूब सहयोग कर्यो छे ने ए पण आखू ग्रुप एवुं वचन आपेलुं छे कि भाई दर वर्षे अमे पण आ कैम्पमां जोडाशुं अने नरेन्द्र गांधीने स्मरणांजलि आपशुं।